नमस्कार विद्यार्थी मित्रों, आपणे छठा धोरणमां छेले आपणे थोड़ा दाखलाओ जोया। त्यारबाद स्वाध्याय 3.2 नी शरूआत करता पहेला आपणे थोड़ेक माहिती आपणने आपेली छे, समजूती आपेली छे। समजूती आपणे शीखी के शुं कहेवा मांगे छे। आपणे एक वखत जोई गया छे, छतांय बीजी वखत हजी आपणे समजीए કે માહિતી શેની આપેલી છે। તો પેલા આપણને આપેલું છે કે અવિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય અને વિભાજ્ય ખાસ સમજજો। અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના આપણે આગળ આવી કે જે સંખ્યાના ફક્ત બે જ અવયવ હોય, જે સંખ્યાના ફક્ત બે જ અવયવ હોય ને કેવા સંખ્યા કહેવાય? તો કે અવિભાજ્ય સંખ્યા, કે જેને ભાંગી ન શકાય એવી સંખ્યા। પછી બીજું છે કે વિભાજ્ય સંખ્યા, તો કે જે સંખ્યાના બે કરતા વધુ અવયવ હોય। બે કરતા કેટલા કીધા વધુ, તો એને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા। તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા જે છે ને એ બે છે। તો એક ક્યાં ગઈ? પછી સૌથી નાની વિભાજ્ય સંખ્યા જે છે ને એ ત્રણ છે, કઈ છે? સોરી, ચાર છે। સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે, એના પછી ત્રણ આવે, પછી ચાર જે છે એ વિભાજ્ય સંખ્યામાં આવશે, પછી પાંચ જે છે એ અવિભાજ્ય સંખ્યામાં આવશે। તો એક કઈ કહેવાય? તો કે એકને જે છે ને વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે। કેવી સંખ્યા કહેવામાં આવે છે? વિશિષ્ટ। શા માટે? કે તો કે આનો તો અવયવ ફક્ત એક જ છે, એટલા માટે એકને કેવી સંખ્યા કહેવામાં આવે છે? વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે। પછી એક થી સો સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ તમને આપેલી છે, જુઓ। એક થી સો સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યા આપેલી છે, ખાસ યાદ રાખજો। શા માટે? કે આપણે આગળ જે છે એ આવશે કે નીચે આપેલ સંખ્યાઓના અવિભાજ્ય અવયવ જણાવો। આપણે અવયવ જે પાડશું એ કેવા આવે? આવશે અવિભાજ્ય અવયવ આવશે। તો ખાસ યાદ રાખજો કે આપણને આ બધી સંખ્યા ખબર હોવી જોઈએ। તો કે બે, ત્રણ, પાંચ, સાત, આ ચાર જે છે એક થી દસ સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે। પછી અગિયાર, તેર, સત્તર અને ઓગણીસ, આ ચાર સંખ્યાઓ જે છે એ અગિયાર થી વીસ સુધીમાં આવતી સંખ્યાઓ છે। ત્યારબાદ ત્રેવીસ અને ઓગણત્રીસ, આ બે સંખ્યાઓ જે છે એ એકવીસ થી ત્રીસ ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે। ત્યારબાદ એકત્રીસ, સાડત્રીસ, આ બે સંખ્યાઓ એકત્રીસ થી ચાલીસ ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓમાં છે। પછી એકતાલીસ, તેતાલીસ અને સુડતાલીસ, એ ત્રણ જે છે એ એકતાલીસ થી લઈને પચાસ સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે। ત્યારબાદ ત્રેપન અને ઓગણસાઠ, આ બે સંખ્યાઓ જે છે એ કેની વચ્ચે આવશે? તો કે એકાવન થી સાઠ ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે। આ બે જે છે એકસઠ અને સડસઠ, એ એકસઠ થી લઈને સિત્તેર સુધીની આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે। એકોતેર, તોતેર અને ઓગણ એસી, આ ત્રણ સંખ્યાઓ જે છે એ એકોતેર થી લઈને એસી સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે। ત્યારબાદ ત્યાસી અને નેવ્યાસી, આ બે સંખ્યાઓ જે છે એ એસી થી નેવની વચ્ચે, અને આ જે છે એ એકાણું થી સોની વચ્ચે। ટોટલ કેટલી સંખ્યા થઈ? તો કે ચાર અને ચાર આઠ, નવ દસ, અગિયાર બાર, તેર ચૌદ પંદર, સોળ સત્તર, અઢાર ઓગણીસ, વીસ એકવીસ, બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ સંખ્યાઓ જે છે એ એક થી સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે। ત્યારબાદ બેકી સંખ્યા, આ પણ મેં તમને આપ્યું હતું કે જેનો એકમનો અંક બેકી સંખ્યામાં ઝીરો, બે, ચાર, છ કે આઠ હોય, જે સંખ્યાનો એકમનો અંક ઝીરો, બે, ચાર, છ કે આઠ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહેવાય। કેવી સંખ્યા કહેવાય? બેકી। ધારો કે આપણને સંખ્યા આપેલી છે પાંચ, આઠ, સાત, છ, બે, ચાર, સાત, એક,
આવડી સંખ્યા આપેલી છે તો આપણે આખી સંખ્યા નથી જોવાની, એકી સંખ્યા છે કે બેકી સંખ્યા, ખાલી એકમ નો અંક જ જોવાનો. શું જોવાનું? એકમ નો અંક. એકમ નો અંક કોણ છે? બે. તો આપેલી સંખ્યા કેવી થશે? બેકી. એવી રીતે જીરો, બે, ચાર, છ, આઠ કે બે, છ કે આઠ, એકમ નો અંક એ હોય એવી બધી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. બેકી સંખ્યાને સમ સંખ્યા પણ કહેવામાં આવે છે અને યુગ્મ સંખ્યા પણ કહેવામાં આવે છે. તો આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેમાંથી સમ સંખ્યા કઈ છે, નીચેનામાંથી વિષમ સંખ્યા કઈ છે, નીચેનામાંથી યુગ્મ સંખ્યા કઈ છે. તો આપણે જે છે ખાલી એકમના અંકના આધારે જે છે આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા બેકી છે કે એકી. હવે એકી સંખ્યા કેને કહેવાય? કે જે સંખ્યાનો એકમનો અંક એક, ત્રણ, પાંચ, સાત કે નવ હોય. જે સંખ્યાનો એકમનો અંક કોણ કોણ થયું? એક, ત્રણ, પાંચ, સાત કે નવ હોય તો એને જે છે એવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. એકી સંખ્યાને વિષમ સંખ્યા અને અયુગ્મ સંખ્યા પણ કહેવાય. આ ત્રણેય શબ્દ જે છે ને એ સામાનાર્થી શબ્દ થયા. કેવા શબ્દ થયા? સામાનાર્થી. બેકી સંખ્યા કહીએ તો એ જ આવે, સમ સંખ્યા કહીએ તો પણ એ જ આવે, યુગ્મ સંખ્યા કહીએ તો પણ એ જ આવે. સાથે સાથે એકી સંખ્યા કહીએ, વિષમ સંખ્યા કે અયુગ્મ સંખ્યા કે તમને સંખ્યા આપેલી હોય તો આવડી સંખ્યામાં ખાલી શું જોવાનું? ખાલી તો કે એકમ નો અંક જોવાનો. એકમ નો અંક કોણ છે? તો કે એક. તો આપેલ સંખ્યા કેવી કહેવાય? વિષમ સંખ્યા અથવા તો એકી સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા પણ કહી શકાય. તો આવી રીતે આના આધારે પણ પ્રશ્ન પૂછાઈ શકે. આવા પણ નીચે ઓપ્શન આપેલો હોય કે નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે તો આ બધી તમારે એક થી સો સુધીની સંખ્યાઓ યાદ રાખવી જોશે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી નાના અવિભાજ્ય સંખ્યા કઈ છે, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે, ખાલી જગ્યાએ વિશિષ્ટ સંખ્યા છે. તો સ્વાધ્યાય 3.2 ની પહેલા જે છે એ અમુક સમજૂતી જે છે એમાંથી આવા આવા પ્રશ્નો પૂછાઈ શકે.